बाळ मित्रों, आज आपणे धोरण बे नी अंदर विषय सामान्य ज्ञान में लेसन नंबर 29 एटले के 29 नंबर नो पाठ भणीशुं। आगळना पाठनी अंदर सवाल जवाबो आपणे शीखी गया छीए, कयो सवाल होय तो केई रीते आपणे जवाब लखवो। हवे आजे आपणे 29 नंबरना जे लेसन छे एनी अंदर खाली जग्याओ पूरता शीखीशुं। तो अहींया आपणने केटली खाली जग्याओ बोर्ड ऊपर लखेली छे, आपणे एना जवाबो लखता शीखीशुं। तो चालो शुरुआत करिए। अहींया आपणने सौ पहेला खाली जग्या आपेली छे। खाली जगह भारतना राष्ट्रपिता कहेवाय। तो भारतना राष्ट्रपिता, सौथी पहेला भारत आपणो देश छे ए आपणे आगळना जे विडियो हतो एनी अंदर शीखी गया छीए। हवे भारतना राष्ट्रपिता कोण छे तो ए आपणने खबर होवी जोईए। भारतना राष्ट्रपिता गांधीजी छे, कारण के बाळको गांधीजीએ ભારત દેશને અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે સૌથી મહત્વનો ફાળો આપ્યો હતો, એટલે ગાંધીજી છે એ ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે। તો અહીંયા આપણો જવાબ આવશે ગાંધીજી। બે નંબરમાં જોઈએ, દિવસે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે। હવે દિવસે અત્યારે તમે બહાર જઈને આકાશમાં જુઓ તો તમને શું દેખાય છે? હા, એ તો બધાને ખબર જ હશે। તો દિવસે આકાશમાં આપણને સૂર્ય દેખાય છે, જે આપણને અજવાળું, પ્રકાશ અને ગરમી આપે છે। ત્રણ નંબરનો ખાલી જગ્યા જોઈએ, અજવાળી રાતે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે। હવે રાત હોય ત્યારે તમે બહાર જઈને આકાશની અંદર જુઓ છો તો તમને એમાં શું દેખાય છે બાળમિત્રો? તો અજવાળી રાતે આકાશમાં, હવે અહીંયા જુઓ, અજવાળી રાત કહી છે આપણને, એકલી રાત નથી કહી। અજવાળું ક્યારે હોય રાતમાં? તો જ્યારે ચંદ્ર જે હોય પૂરેપૂરો આકાશની અંદર દેખાતો હોય ત્યારે અજવાળું હોય છે। તો એ અજવાળી રાતે આકાશમાં આપણને ચંદ્ર દેખાય છે। આગળની ખાલી જગ્યા જોઈએ, અંધારી રાતે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે। હવે ઉપરનામાં અજવાળી રાત આપી હતી, અહીંયા નીચે આપણને અંધારી રાતે આકાશમાં શું દેખાય છે એવું પૂછવામાં આવ્યું છે। તો બહાર જઈને જ્યારે અંધારું હોય, અમાસ હોય, આમ તો રોજ આપણને દેખાતા જ હોય છે, પણ જ્યારે અંધારું હોય ત્યારે ખૂબ જ આપણને પ્રકાશવાળા દેખાય છે, તો એ શું છે? તારા। અંધારી રાતે આકાશમાં આપણને તારા દેખાય છે। પાંચ નંબરની ખાલી જગ્યા જોઈએ, ધ્રુવનો તારો ખાલી જગ્યા દિશામાં દેખાય છે। હવે બાળમિત્રો, જ્યારે તમે રાત્રે આકાશની અંદર જોશો ત્યારે તમે આકાશમાં જો ત્યારે એક તારો એવો હોય જે સૌથી વધારે તેજસ્વી એટલે કે ચમકતો હોય છે, તો એ તારાને આપણે કહીશું ધ્રુવનો તારો। અને એ તારો એક ચોક્કસ દિશામાં જ દેખાય છે, તો એ દિશા કઈ છે આપણને ખબર હોવું જોઈએ। તો ધ્રુવનો તારો આપણને હંમેશા ઉત્તર દિશામાં દેખાય છે। ધ્રુવનો તારો ઉત્તર દિશામાં દેખાય છે, આ યાદ રાખવું। છ નંબરમાં જોઈએ, અઠવાડિયાના ખાલી જગ્યા દિવસ હોય છે। હવે તમે વાર તો તમને બધાને ખબર જ હશે કે કયા કયા વાર છે। આપણે જે વાર ગણીએ છીએ સોમથી લઈને રવિ સુધી, તો એ કેટલા દિવસ છે? સાત દિવસ છે। સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, તો એ સાત દિવસ અઠવાડિયાના હોય। સોમથી રવિ સુધીનો જે સમય છે એ સાત દિવસનો હોય છે, તો સાત દિવસનું શું હોય? અઠવાડિયું કહેવાય। આ તમારે યાદ રાખવું, તો સાત દિવસ બરાબર અઠવાડિયું કહેવાય, તો અઠવાડિયાના સાત દિવસ હોય છે। સાત નંબરની ખાલી જગ્યા જોઈએ, પંદર દિવસનું ખાલી જગ્યા કહેવાય। હવે તમે મહિનો તો તમને ખબર જ હશે, મહિનાની અંદર કેટલા દિવસ આવે? તો મહિનાની અંદર 30 દિવસ આવે। પહેલી તારીખથી શરૂઆત કરીએ તે 30 દિવસ સુધી આપણો મહિનો હોય, ગણામાં 28 કે 29 પણ હોય ને ગણામાં 31 પણ હોય, પણ વધારે જે હોય એ 30 તો હોય જ બધામાં। તો 30 દિવસનો જે મહિનો હોય એમાં બે ભાગ પડે, 15 અને 15। 15 દિવસ અજવાળી હોય, 15 દિવસ
અંધાર્યું હોય તો જે 15 દિવસનો સમયગાળો છે 1 થી લઈને 15 તારીખ સુધી અને 16 થી લઈને 30 તારીખ સુધી તો 15 દિવસનો જે સમયગાળો હોય એને આપણે કહીશું પખવાડિયું આ પણ તમારે ખાસ યાદ રાખવું 8 નંબરમાં જોઈએ 1 વર્ષના ખાલી જગ્યા મહિના હોય છે હવે મહિના પણ તમે ભણી ગયા છો ગણિતમાં પણ ભણી ગયા છો અને સામાન્ય જ્ઞાનમાં પણ ભણી જ ગયા છો હવે 1 વર્ષ જે હોય 1 વર્ષનો સમયગાળો એની અંદર કેટલા મહિના હોય છે તો તમે અંગ્રેજી મહિના અને ગુજરાતી મહિના તો ભણ્યા જ છો અંગ્રેજી મહિના પણ 12 હોય અને ગુજરાતી મહિના પણ 12 હોય અંગ્રેજી મહિના એટલે કે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના 12 મહિના અને ગુજરાતી મહિના એટલે કાર્તક મહિનાથી આસો મહિના સુધીના 12 મહિના તો 1 વર્ષના 12 મહિના હોય છે કાર્તક મહિનાથી શરૂઆત થાય અને આસો મહિનાનો છેલ્લો દિવસ પૂરો થાય એટલે વર્ષ આપણું 1 પૂર્ણ થયું કહેવાય એવી જ રીતે જાન્યુઆરીથી શરૂ થાય અને ડિસેમ્બરનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર આવે ત્યારે આપણું 1 વર્ષ પૂરું થયું કહેવાય હવે 9 નંબરની ખાલી જગ્યા જોઈએ અંગ્રેજી વર્ષનો પહેલો મહિનો ખાલી જગ્યા છે હવે અંગ્રેજી વર્ષ કયું કહેવાય બાળ મિત્રો તો અંગ્રેજી વર્ષના મહિના આપણે હમણાં જ શીખી ગયા જાન્યુઆરીથી ડિસેમ્બર તો અહીંયા પહેલો મહિનો જે આવે છે એ જાન્યુઆરી આવે છે તો અહીંયા આપણો જવાબ આવશે જાન્યુઆરી તમને આ ખબર હોવી જોઈએ કે ગુજરાતી મહિના કયા અને અંગ્રેજી મહિના કયા 10 નંબરની ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા મહિનાના 28 કે 29 દિવસો હોય છે હમણાં જ આપણે શીખી ગયા કે મહિનાની અંદર 30 દિવસ હોય છે 1 તારીખથી લઈને 30 તારીખ સુધી પણ આ 12 મહિનાની અંદર જે એક મહિનો એવો છે કે જેના 28 કે 29 દિવસ જ હોય છે આમ તો આપણને 28 દિવસ જ હોય છે પણ 29 દિવસ હોય ત્યારે લીપ યર હોય છે તો અહીંયા એવો કયો મહિનો છે કે જેના 28 કે 29 દિવસ જ હોય છે તો અહીંયા બીજો મહિનો એવો છે કે જેના 28 કે 29 દિવસ હોય છે તો એ મહિનો છે ફેબ્રુઆરી આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફેબ્રુઆરી મહિનાના 28 કે 29 દિવસ હોય છે 11 નંબરની ખાલી જગ્યા મેઘધનુષ્યના ખાલી જગ્યા રંગો હોય છે બાળમિત્રો ચોમાસાની અંદર તમે મેઘધનુષ જોયું જ હશે મેઘધનુષની અંદર 7 રંગો જોવા મળે છે એને આપણે સાદી રીતે યાદ રાખવા હોય તો જાની વાલી પીના રા તો આ રીતે 7 રંગો હોય છે જાની વાલી પીનારા એટલે જાની વાલી પીનારા અહીંયા રંગો કઈ રીતે બનશે જા એટલે જાંબલી ની એટલે નીલો વા એટલે વાદળી લી એટલે લીલો પી એટલે પીળો ના એટલે નારંગી અને રા એટલે રાતો તો બાળમિત્રો અહીંયા જુઓ થઈ ગયા ને 7 રંગ જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો તો આ જે 7 રંગોનું શું હોય છે મેઘધનુષ્ય હોય છે તો મેઘધનુષ્યના 7 રંગો હોય છે આગળ 12 નંબરની ખાલી જગ્યા જોઈએ આપણે ઉત્તરાયણ ખાલી જગ્યાના દિવસે આવે તો ઉત્તરાયણ તો હમણાં જ ગઈ તમને બધાને ખબર જ હશે કે ઉત્તરાયણ ક્યારે આવે છે હા તો 14મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ આવે છે આ તો બધા બાળકોને ખબર જ હશે ઉત્તરાયણમાં બરાબરના બધાએ પતંગ પણ ચગાવ્યા જ હશે 13 નંબરમાં નાતાલ ખાલી જગ્યાના દિવસે આવે છે નાતાલ જે છે વર્ષનો છેલ્લો મહિનો હોય કયો ડિસેમ્બર તો ડિસેમ્બર મહિનાની જ્યારે 25મી તારીખ આવે 25 ડિસેમ્બર ત્યારે શું આવે નાતાલ અને નાતાલ કયા ધર્મના લોકો ઉજવે છે તો ક્રિશ્ચિયન ધર્મના જે લોકો છે એ નાતાલ ઉજવે છે તો નાતાલ 25 ડિસેમ્બરના દિવસે આવે છે આગળની ખાલી જગ્યા જોઈએ નાક વડે આપણે ખાલી જગ્યા પારખીએ છીએ તો આપણું નાક શું કામ કરે છે ગંધ પારખવાનું કામ કરે છે તો બે પ્રકારની ગંધ હોય સુગંધ અને દુર્ગંધ તો અહીંયા નાક આપણું જે છે એ ગંધ પારખવાનું કામ કરે
છે, મમ્મીએ સરસ મજાની રસોઈ બનાવી હોય તો તમને તરત સુગંધ પરથી જ ખબર પડી જાય કે મમ્મીએ શું બનાવ્યું હશે. હવે આગળની ખાલી જગ્યા જોઈએ. 99 પછી ખાલી જગ્યા આવે. એકડા તો તમે પહેલા ધોરણથી શીખ્યા હશો, તો 99 પછી કઈ સંખ્યા આવે બાળ મિત્રો? 99 પછી 100 સંખ્યા આવે છે. તો બાળ મિત્રો અહીંયા જો આપણે સરસ મજાની રીતે આ ખાલી જગ્યાઓ પૂરતા શીખ્યા, બધાને મજા પણ આવી હશે. તમારે અહીંયા એક કામ કરવાનું છે. શું કરશો? આને તમારે સારી રીતે તમારી નોટની અંદર લખવાનું છે અને તૈયાર કરવાનું છે, જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારા ગુણ મેળવી શકો. થેન્ક યુ.